नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज़मा आपनो हार्दिक स्वागत छे। आपनी साथे हूँ आकांक्षा गुंडलिया। शुरुआत करिए आजनी मुख्य हेडलाइंस थी। गुजरात में छेल्ला चार दिवस थी मेघावी माहौल जोवा मळ्यो। 114 तालुका में 7.25 इंच वर्षा। एशियन डेवलपमेंट बैंके भारत अर्थतंत्र ने लेने जाहिर कर्यो अहेवाल। वर्ष 2025 में फुगावो 4.2% थी नीचे रहेवानो अनुमान। कैनेडा स्थायी थयेला 54 खालिस्तानी आतंकीओनुं लिस्ट जाहिर करती एनआईए। नजर करिए विस्तृत समाचारों पर। गुजरात में छेल्ला चार दिवस थी मेघावी माहौल जोवा मळ्यो। जो कि आज सवार थी समग्र गुजरात में वरसादे पोरो खायो छे अने गत 24 कलाक में राज्य 114 तालुका में हळवे थी भारे वरसाद वरस्यो छे। सौथी वधु वरसाद कच्छना मांडवी, मुद्रा, नखत्राणा में 1.25 इंच, अबड़ासा, भूज, जेसर में 1 इंच वरसाद वरस्यो। राज्य में सीजन नो कुल 101.40% वरसाद वरसी गयो छे। छेल्ला 3-4 दिवस थी गुजरात में मेघराजाए बगड़ाटी बोलाव्या बाद आज थी वरसाद नुं जोर घट्यु छे अने आगामी दिवसों में पण भारे वरसाद थवानी शक्यता હવે નહીવત છે। હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે અને તેમાં જણાવ્યું છે કે આવતીકાલે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે, જ્યારે 22-25 સપ્ટેમ્બર સુધી અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, ભાવનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે। ત્યારે એશિયન ડેવલપમેન્ટ બેન્કે ચાલુ વર્ષ માટે ભારતના વિકાસના દરના અંદાજમાં થોડો ઘટાડો કર્યો છે। એવી પણ આશંકા છે કે દેશનો ફુગાવો અગાઉના અંદાજ કરતાં થોડો વધારે હોઈ શકે। અંદાજમાં ફેરફારો માટે બેન્કે નિકાસમાં ઘટાડો અને સામાન્ય કરતાં ઓછા ચોમાસાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાને જવાબદાર ગણાવી છે। જોકે આગામી નાણાકીય વર્ષ માટે વૃદ્ધિના અંદાજમાં કોઈ ફેરફાર નથી થયો। બેન્કે અનુમાન લગાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિ અનુમાન ઘટાડીને 6.3% કરવામાં આવી છે। અગાઉ 6.4% વૃદ્ધિનો અંદાજ હતો અને તેના રિપોર્ટમાં બેંકે કહ્યું છે કે નિકાસમાં ઘટાડો અર્થતંત્રની ગતિને ધીમી કરી શકે છે। સાથે જ કમોસમી વરસાદના ભાવે કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થાને અસર થઈ શકે છે। ત્યારે કેનેડાએ ભારત પર મૂકેલા આક્ષેપનો ભારતે જબરજસ્ત જવાબ આપ્યો છે। ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની ભૂમિકા હોવાનું કેનેડાના પ્રેસિડેન્ટ જસ્ટિન ટ્રુડોએ આક્ષેપ લગાવ્યા બાદ ભારતે કેનેડામાં સ્થાયી થયેલા કુલ 54 ખાલિસ્તાનીઓની યાદી જાહેર કરી છે। કેનેડાને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડી દીધું છે। સાથોસાથ તપાસ એજન્સીએ બુધવારે હરવિંદર સિંઘ સંજુ ઉર્ફે રિંદા અને લખબીર સિંઘ સંજુ ઉર્ફે લાંડા સહિત પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ બીકીઆઈના 5 સભ્યોની ધરપકડ માટે માહિતી આપનારને રોકડ રકમ ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે। ઉપરાંત એનઆઈએ દેશમાં આતંકી ગેંગસ્ટર નેટવર્કને ખતમ કરવા માટે ગત વર્ષે નોંધાયેલ 2 કેસની તપાસમાં 54 વ્યક્તિઓની તસવીર જાહેર કરી છે। તસવીરની સાથે 2 સૂચિ સોશિયલ મીડિયામાં શેર કરી છે। પહેલી સૂચિમાં 11 અને બીજામાં 43 વ્યક્તિઓના નામ સામેલ છે, જેમાંથી અનેક લોકો કેનેડા અને ખાલિસ્તાન સાથે કનેક્શન હોવાનું પણ જાણવા મળ્યું છે। વર્તમાનમાં વ્યસ્ત અને દોડતા માનવ મનને નાની નાની યુક્તિઓ આપી પ્રેક્ટિકલ જીવનમાં દરેક કાર્ય વ્યવહાર કરતા માનવ જીવનની સંપત્તિ સમાન ખુશીનો હાઈવે બતાવવા તારીખ 22 સપ્ટેમ્બર અને શુક્રવારે બ્રહ્માકુમારીના આધ્યાત્મિક વક્તા બ્રહ્મકુમારી શિવાનીબેન રાજકોટ ખાતે આગમન કરશે। શિવાનીબેનના આગમન પૂર્વે બ્રહ્માકુમારી પરિવાર તથા આમ લોકોને પણ આ સમાચાર મળતા અનેરો આનંદ છવાયો છે। 22 સપ્ટેમ્બર સવારે 7 થી 8:30 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે તબીબ જગતના લોકો સાથે વાર્તાલાપ બાદ 9 વાગે પ્લેક્સ હોસ્પિટલનું ઉદઘાટન કરશે અને 10:30 થી 12 વાગ્યા સુધી પ્રમુખ સ્વામી સભાગૃહમાં 5,000થી વધારે બ્રહ્માકુમારી પરિવારના ભાઈઓ બહેનો સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ 5:30 થી 8:30 સુધી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે 7,000થી વધુ લોકો સાથે ખુશીનો હાઈવે વિષય પર જ્ઞાન પીરસશે। ઓમ શાંતિ। વર્તમાન હરેક મનુષ્યના જીવનમાં ખુશી, શાંતિ, શક્તિ પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે મળે એ લક્ષ્યથી રાજકોટના આંગણે આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક વક્તા બ્રહ્માકુમારી શિવાનીબેન 22 તારીખે આવી રહ્યા છે। રાજકોટ ખાતે એમના 3 પ્રોગ્રામ રાખેલા છે। સવારે 7 થી 8:30 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે ડૉક્ટર્સ માટે સેલ્ફ કેર એન્ડ કમ્પેશન એ વિષય ઉપર આધ્યાત્મિક ચર્ચા કરશે। ત્યારબાદ 1:30 પ્લેક્સસ મેડકેર હોસ્પિટલનો એમના હસ્તે ઇનોગ્રેશન છે। ત્યારબાદ 10:30 થી 12:30 પ્રમુખ સ્વામી સભાગૃહ કાલાવડ રોડ ઉપર સમયની ઘંટી, સ્વયંની સેફટી આ વિષય ઉપર બ્રહ્માકુમારી પરિવાર સાથે જોડાયેલા લગભગ 5,000 જેટલા ભાઈ બહેનો સાથે આધ્યાત્મિક ચર્ચા અને ખાસ રાજયોગ મેડિટેશનની એવો અનુભૂતિ કરાવશે। એ જ દિવસે બપોર પછી સાંજે 5:30 થી 8:30 બીજો 150 ફૂટનો રિંગ રોડ પરસાણા ચોક જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં એમનો પ્રોગ્રામ રાખેલો છે, હાઈવે ટુ હેપીનેસ,
जेमा अत्यार सुधी लगभग 7,000 थी पण वधारे राजकोट तथा आसपासथी प्रबुद्ध नागरिकों उपस्थित रहे एवं अमारो लक्ष्य है। टोटल कार्यक्रमनो आयोजन अने मार्गदर्शन ब्रह्मा कुमारीसना गुजरात जोन डायरेक्टर राजयोगिनी भारती दीदीना मार्गदर्शन हेठळ करवामां आवी रह्यो छे। अने आ कार्यक्रममां अत्यारथी ज हरेक लोकोनी अंदर एक अनेरो उमंग अने उत्साह छे। गईकाले तो जोता हता के वरसादी माहोल होवा छतां पण हरेकना माइंडनी अंदर एक पॉजिटिविटी छे कि ना अमारे कोईपण सिच्युएशनमां आ प्रोग्रामनो लाभ जरूरथी लेवो छे, तो आपणा सौ माटे ए गर्वनी वात छे। અત્યારે ખાલી લોકો અમને એમ પૂછે, બેન અમે એક સેકન્ડ માટે એમને નજીકથી મળી શકીએ, એટલે લોકોમાં એટલું અંદરથી છે ને, પણ આપણે સમજી શકીએ એક જ દિવસનો એમનો એનો પ્રોગ્રામ છે, એટલે અમે બધાને ત્યાં સાંજના પ્રોગ્રામમાં જ કહીએ છીએ કે ત્યાં જ આપ બધા આવજો અને ત્યાં જ આપણને બધાને શિવાની બેન 2.5 કલાક બધાને મળશે અને આટલું સારું આપણને ગાઈડન્સ કરશે, તો એ આપણા માટે એક સારું જ છે। અને એમની ખાસ વિશેષતા એ છે કે એમનું એકદમ સિમ્પલ લિવિંગ, અગાઉથી જ અમને કહી દીધું છે કે ફૂલ ને એ બધાથી સ્વાગત કરવા કરતાં દ્રષ્ટિથી, સારા વિચારોથી, ઓમ શાંતિના સૂત્રથી, એનાથી આપણે એકબીજાનું સ્વાગત કરીએ એવું તમે લક્ષ્ય રાખજો એમ। એટલે એમનો ટાર્ગેટ એવો કે જે અત્યારે લોકોને જરૂર છે, ખુશી, શાંતિ, શક્તિ, પોઝિટિવિટી, એ વસ્તુ મળવી જોઈએ, અને એમનું પોતાની લાઈફસ્ટાઈલ જ એ ટાઈપની છે, એમના પોતાના વિચારો જ પોઝિટિવ છે, એટલે એના જે ઓરા છે ને એમાંથી જ લોકોને એક પોઝિટિવ કરંટ મળતો હોય છે, એટલે ઘણા લોકો ખાસ એવી ઈચ્છા રાખે છે। એટલે અમે વિષય પણ એમણે એટલે જ એ આપેલો છે કે હાઈવે ટુ હેપીનેસ, એટલે સરળ ભાવે આપણે જોઈએ તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો એ રોડનો ઉપયોગ કરીએ છીએ, એટલે આજકાલ લોકોને જો હાઈવે મળી જતો હોય તો એ ગલીમાં જવાનું ઓછું પસંદ કરે, તો બાકી બધા હાઈવેની તો આપણને ખબર છે, સ્ટેટ હાઈવે છે, એ નેશનલ હાઈવે છે, પણ ખુશી મેળવવાનો હાઈવે કયો, તો એ ખાસ એ બતાવશે। અને આમ જોઈએ ને તો આ બધી વસ્તુ આપણી આસપાસ જ છે, આપણી અંદર જ છે, પણ જ્યાં વિચારોમાં નેગેટિવિટી આવે છે ને ત્યાં વ્યક્તિને ગમે એટલું હોવા છતાંય એ વ્યક્તિ ખુશીનો અનુભવ કરી નથી શકતો, અને એના ઉપર ખાસ એ ગાઈડ કરતા હોય છે। બરાબર છે, એમનું શું છે કે પ્રેક્ટિકલ જે સિચ્યુએશન બધાની સામે આવે છે ને એવા એક્ઝામ્પલ આપી અને જે ગાઈડ કરે છે ને, એટલે અમને ઘણા લોકો એમ કહેતા હોય કે એવું ટેન્શન હતું ને અમે સવારે ઉઠ્યા શિવાની બેનને 5 મિનિટ સાંભળી લીધા ને તો અમને એમ થયું કે અમારા પ્રશ્નનો આન્સર મળી ગયો, એટલે એમને ખ્યાલ છે કે અત્યારે સિચ્યુએશન કઈ ટાઈપની ક્રિએટ થઈ રહી છે, જેમ આપે કીધું એમ હરેક લેવલમાં અને ખાસ યુથ એજમાં વધારે આ વસ્તુ છે। મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ મામલે સતત ત્રીજા દિવસે ગ્રામજનોનો વિરોધ યથાવત જોવા મળ્યો। ગ્રામજનોએ રોડ ઉપર આડા પડીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો। ગારુડી સહિત 5 ગામના લોકો પણ સાથે જોવા મળ્યા। વિરોધને લઈ પોલીસ દ્વારા DYSP, PI, PSI અને પોલીસ કર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો, સાથે આમ આદમી પાર્ટીએ ડમ્પિંગ સાઇટ અન્ય સ્થળે ખસેડવાના ગ્રામજનોની માંગને સમર્થન આપ્યું અને હોદ્દેદારો આવતીકાલે કલેક્ટરને મળીને રજૂઆત કરશે તેવું પણ જણાવ્યું હતું। પોતે ભારતીય નાગરિક છું અને અહીંયા જ મોડાસા ખાતે અમારું હેડલાઈન છે। આજે ગારુડી ગ્રામ પંચાયત સંલગ્ન જે 5 ગામો છે, ગારુડી, કંપા 3, ગારુડી કંપા, ગારુડી જૂની, ગારુડી નવી, ત્યાર પછી સિદ્ધપુર, દલીલપુર અને દુણાવાડા કહીને જે ગામો છે એ મેં જાણ્યું હતું કે લગભગ 3-1 દિવસથી આ લોકો સતત ત્રણ દિવસ 18મી તારીખથી સવારથી 6 વાગ્યાનું જે શિડ્યુલ ફરવાયું છે તે આથી માંડી આ લોકો બિચારા જમતા પણ નથી અને ઊંઘ પણ નથી આવતી, એનું એક સીધું રીઝન છે, સર્વે પત્રકાર મિત્રોને ખબર છે અને આજે પણ મારી વાત મૂકી રહ્યો છું, એક સીધું રીઝન છે કે મોડાસા નગરપાલિકા વિસ્તાર સંલગ્ન જે ગામ સોસાયટીઓ આવે છે એનો જે વેસ્ટ કચરો છે એના નિકાલ સંબંધિત એક ડમ્પિંગ સાઇટનું નિર્માણ મોડાસા નગરપાલિકા દ્વારા થનાર છે, આ વાતમાં પણ અમે સમર્થન આપ્યા છે, બહુ સારી બાબત છે, રિસાયકલિંગ પ્રોજેક્ટ મુકાવો જોઈએ, પણ અહીંયા સવાલ થોડોક એ છે, વિચિત્ર સવાલ કે
જ્યારે આ જગ્યા જે છે ગારુડી ગ્રામ પંચાયત દ્વારા માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જે જગ્યા એલોટ થઈ છે એનું રજીસ્ટ્રેશન સર્ટિફાઈ થયું છે કે આઈ થિંક 11 સપ્ટેમ્બરના દિવસે આ સર્ટિફાઈ થયું છે. આખી જે પ્રોસેસ છે છેલ્લા લાસ્ટ હું આ ગામના જે સ્થાનિક આગેવાનો છે એમના સાથે પૂછપરછ કરતો એવું માલુમ પડ્યું છે કે 5-6 મહિનાથી આખું એક આ પ્રોજેક્ટ ચાલે છે. મારે આ તબક્કે આગેવાનો વતીથી થોડાક સવાલો છે મારા મગજની અંદર આવતા કે થોડા પૂછવા છે કે મીડિયા દ્વારા અમે પણ જાણેલું સ્થાનિક મીડિયા લોકલ જે મીડિયા છે અને એ સિવાય પણ જે સ્ટેટ કક્ષાનો જે મીડિયા હાઉસો છે એના દ્વારા જાણ્યું હતું કે ભૂતકાળની અંદર પણ નગરપાલિકા વિસ્તારની અંદર આ પૂર્વે 2 જગ્યાઓ એલોટ થયેલી છે. એક પાલનપુર જે મધાપુર કંપની બિલકુલ નજીકના વિસ્તારમાં છે પાલનપુર ગ્રામ પંચાયત હતી અને બીજી માધે ગ્રામ પંચાયતની અંદર આ જગ્યા એલોટ થયેલી છે. તો મારે આ તબક્કે એક સામાન્ય સવાલ છે, કદાચ માન્ય કલેક્ટર સાહેબને કદાચ મારો આ સવાલ હું વિનમ્રતાપૂર્વક એક સાદી ભાષામાં પૂછવા માંગુ છું કે શા માટે એ 2 જગ્યાઓ કેન્સલ કરી, આ 2 પૂર્વે જે જગ્યાઓ એલર્ટ થઈ તે શા માટે કેન્સલ કરી. અને નાનો અર્કો એક સવાલ એ છે કે જે જગ્યા આપના દ્વારા એલોટ થઈ છે ગારુડી ગ્રામ પંચાયતમાં એ સ્ત્રી સરકાર થયેલી છે એવું કંઈક જાણવા મળ્યું છે ટેકનિકલી, કે જે પણ હોય પણ જે વિસ્તારની અંદર તમે ડમ્પિંગ સાઇટનું નિર્માણ કરવા માગો છો તેઓ આગળ 2 દેવાલયો આવેલા છે, 2 ધાર્મિક સ્થળો આવેલા છે અને બિલકુલ 200 મીટરની રેડિયસની અંદર એક આદર્શ નિવાસી શાળા પણ ચાલે છે અને ત્યાં પણ કેટલાકના કેટલાય પરિવારના વાલસોયા સંતાનો પોતાનું ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે. તો મારો માન્ય કલેક્ટર સાહેબને એટલો સવાલ છે અને જે પણ લાગતા વળગતા તંત્રને પણ સવાલ છે કે ભૂતકાળની અંદર પણ તમે 2 ગ્રામ પંચાયતોને બહુ ગંભીરતાથી આ વસ્તુનો લાભ આપેલો છે, તો જ્યારે આ 5 કે 6 ગામો સંયુક્ત ગામો છે અને એનાથી ખૂબ પ્રભાવિત થવાના છે અને એનું સીધું હેલ્થ સાથે એક સવાલ ઊભા થવાના છે, તો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ જેને કહેવાય કે સિસ્ટમ ઇન અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કે આ બાબતે ખૂબ ઘટતું કરો અને આ જે આશાઓ છે અને આ ઉગતા યુવાનો છે આ ગ્રામ પંચાયત વિસ્તારના એના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન થાય અને એમના મગજની અંદર કોઈ ઝેર ન પ્રસરાય એ માટે આપ યોગ્ય પગલાં લેશો એવી એક નમ્ર નાગરિક એક સામાન્ય નાગરિક તરીકે મારી નમ્ર અરજ છે. લોકસભા અને વિધાનસભા બેઠકોમાં મહિલાઓને 33% અનામતના સરકારના નિર્ણયને આવકારી જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને આગેવાનો તેમજ કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરી ઉજવણી કરી હતી. આ તકે જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મહિલા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો, હોદ્દેદારો, નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પવિત્ર દિવસે 75 વર્ષ પછી જૂના સંસદ બિલ્ડિંગમાંથી નવા સંસદ બિલ્ડિંગમાં જ્યારે ભારતના તમામ સાંસદશ્રીઓએ પ્રયાણ કર્યું અને નવા સંસદ ભવનની અંદર પ્રથમ બિલ કે જે નારી શક્તિ વંદન અધિનિયમ બિલ રજૂ કરવામાં આવ્યું એ આજે સંપૂર્ણ બહુમતી સાથે પારિત કરવામાં આવ્યું છે અને આજ પછી નવા સીમાંકન બાદ જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ આવશે એમાં 33% મહિલાઓને અનામત આપવાની જે કંઈ વાત છે એના આ બિલની ખુશાલીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના કાર્યાલય ખાતે મહિલા મોરચા દ્વારા ખુશાલી અને ઉજાણી કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં તમામ મહિલા કોર્પોરેટરશ્રીઓ, તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, માન્ય ધારાસભ્ય દિવેશભાઈ, રીવાબા, માન્ય ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન, મારા સંગઠનના સાથી મહામંત્રી રમણભાઈ, વિદેશીભાઈ, પ્રકાશભાઈ અને સૌ સંગઠનના હોદ્દેદારો, બોર્ડના પ્રમુખ મંત્રીઓ બધા સાથે મળી ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવી અને આની ઉજવણી અને ખુશાલી વ્યક્ત કરવામાં આવી. બાબરા ખાતે બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી નારી શક્તિ વંદન એક્ટને લઈને ઉજવણી કરાઈ હતી, જેમાં આજે લોકસભા ખાતે મહિલા અનામત ખરડો 33% જે પસાર થઈ રહ્યો છે અને બિલ મંજૂર થયા પછી નવો કાયદો અમલમાં આવશે તેને લઈને નાગરિક બેંક ચોકમાં ફટાકડા ફોડીને નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. આજરોજ ભારત સરકાર દ્વારા નવા નવનિર્માણ લોકભવનમાં જ્યારે આજે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મહિલા અનામત લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર તરીકે 33% મહિલા અનામત જ્યારે આ ખરડો પસાર કરવામાં આવ્યો છે અને આ બિલ પાસ કરવામાં આવ્યું છે ત્યારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને
खूब खूब अभिनंदन भारत सरकार ने, खूब खूब अभिनंदन बाबरा शहर भाजप वती अने अन्य कार्यकर्ताओं महिलाओं वती हूँ हृदयपूर्वक आभार मानु छू। वंदे मातरम, भारत माता की जय। અંદાજિત 2000 વીઘાની અંદર વાવેતર કરેલા પાકને નુકસાન કરોડો રૂપિયાનું થતા ખેડૂતો ઉપર આફત આવી પડતા ખેડૂતોએ વળતર આપવાની માંગણી ઉઠવા પામી છે। ખાસ કરીને એરંડાનું વાવેતર મોટા પાયે થયું હતું। કઠોળ, અડદ અને જુવાર જેવા પાકને પણ મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની હાલત હાલ કફોડી બનતા પશુ માલિકોમાં પણ ચિંતા જોવા મળ્યું છે। વાવેતર કરેલા ઘાસનો પણ નાશ થતા પશુઓ માટે પણ કફરી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હોય તેને ધ્યાનમાં રાખીને તંત્ર પશુ માલિકો અને ખેડૂતોની મદદથી આવે તેવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તાત્કાલિક નિર્ણય લાવી સરકાર અને કઈ ચાર નો નિયારણ નો સગવડ કરે અને આ જે એરંડા જુવાર બાજરી એને જે નુકસાન થયું ગયું છે અડદનું એનું સર્વે કરી અને વળતર આપવાનો અમને એટલું કરે તો સરકારનો બી આભાર માની। પડેલા અનરાધાર વરસાદના કારણે આખા રાધનપુર તાલુકાની અંદર 10-11 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે ચોમાસુ પાક અડદ, ગવાર, બાજરી, જાર, મગ, આ એરંડા આ બધા જ જે પાકોનું વાવેતર કરેલું હતું એ ટોટલી 100-100% પાક નિષ્ફળ ગયું છે। એટલે સરકાર તાત્કાલિક ધોરણે એની સર્વે કરે અને સર્વે કરી અને ખેડૂતોને પાક નિષ્ફળ રકમ ચૂકવે એવી ખેડૂતોની બધાની માગણી છે। આપનું નામ? મારું નામ નાડોદા પ્રવીણભાઈ પશાભાઈ, ગામ સામ ગામના ખેડૂતો તમે ભેગા થયા છો અને શું નુકસાન છે, કેવા પ્રકારનો વરસાદ થયો? અત્યારે હાલ અમે સાતુન ગામની સીમ જ બધા ખેડૂતો સાથે ઊભા છીએ। એરંડાના પાકના ખેતરમાં અમે ઊભા છીએ। તમે નજરે જોઈ રહ્યા છો કે એરંડાનો પાક સતત સાફ નિષ્ફળ જયેલો છે। અહીં કને સાતુન ગામમાં અત્યારે હાલ અમારે 2000 એકરમાં વાવેતર ખરીફ પાકનું થયેલું છે, જેમાં અડદ, જુવાર, મગ, તલ, કપાસ અને એરંડા જેવા મુખ્ય પાકો વાવેલ છે, તેમાં સતત દરે 100-100% પાક નિષ્ફળ જયેલ છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે કંઈ અમાને થોડું ઘણું જો વળતર આલે સરકાર તો અમારા ખેડૂતોને જીવવાનો વારો આવે। અત્યારે જગતનો તાત લાચાર છે સાહેબ, તમે જોયું કે માથે હાથ લઈને બેઠો રોવે છે, ઉપર અત્યારે 1.5 માસથી વરસાદ ખેંચાણો હતો પણ આવ્યો એટલે સતત એકદમ વધુ વરસાદ આવ્યો। રાધનપુર તાલુકાના સાતુન ગામે આજે 10-11 ઇંચ વરસાદ પડ્યો છે। મોંઘા ભાવના જે બિયારણ તમે ગણો, ખેડ ખેતર એની મજૂરી અને ખેડૂત બેંકમાંથી નાણાં ઉપાડી અને આ બધો ખર્ચો કરેલ છે તો એનો હાવ ખેડૂત આ બિયારણ કે ખાતરના કે ખેડના ભાવ ક્યાંથી ભરે, અત્યારે એની રકમ ક્યાંથી ચૂકવે? અત્યારે ખેડૂત હાવ લાચાર છે। અત્યારે અમારા સાતુન ગામે જ નહીં પણ અમારા પાડોશી ગામો જેવું કે સરકારપુરા, કમાલપુર, શેરગઢ, દેલાણા, કલ્યાણપુરા, અભિયાણા, આજુબાજુના હરેક ગામમાં, રાધનપુર તાલુકાના બધા જ ગામોમાં, હું તો 8-10 ગામે ગયેલો છું, એ બધા જ ગામે આની આ પરિસ્થિતિ છે। તો સરકાર અમારી આ ખેડૂતોની રાડા ભરી અને આ જગતના તાતને લાચાર થતો અટકાવે અને કંઈક વળતર આપે તો ખેડૂત એમાંથી ઉભરી આવે। મારું નામ મહાદેવભાઈ મેહાભી ઠાકોર, ગામ સાતુન, તાલુકો રાધનપુર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાધનપુર। માણાવદરનો બાળ કલાકાર, તેનું નામ છે દેવકુમાર વસંતભાઈ જાદવ, કે તે શૈશવ શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરે છે અને ઉંમરમાં માત્ર 13 વર્ષનો છે। આ બાળ કલાકારે આજરોજ માણાવદર ખાતેની બાલાસરા શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા સ્થાપિત કરેલા ગણેશજીના ગણેશ મહોત્સવમાં વિનાયક ગણપતિના જુદા જુદા સ્વરૂપના 71 ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું। આ પ્રદર્શન જોવા માટે કલાપ્રેમીજનો અને ગણપતિ ભક્તો તથા અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દેવકુમાર ચિત્રકાર વસંતભાઈ જાદવનો પુત્ર છે અને મોરના ઈંડાને ચિતરવા ન પડે એ યુક્તિના અનુસાર વિદ્યાર્થીએ પણ પિતાના પગલે કલા તરફ વળ્યો છે અને આ 71 ચિત્રો બનાવતા તેમને 1 વર્ષનો સમય લાગ્યો છે તેવું આ કલાકારે જણાવ્યું હતું। મારું નામ જાદવ દેવ છે, હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું, હું સૈસા સ્કૂલમાં ભણું છું। મેં મારા પપ્પાના માર્ગદર્શન દ્વારા ગણપતિઓ બનાવ્યા છે, આ ગણપતિ બનાવતા મને 1 વર્ષનો સમય લાગ્યો છે। બાલાસરા શેરીમાં ગણપતિ યોજાતા મેં મારા ચિત્રનું પ્રદર્શન કર્યું છે। જાદવ દેવ વસંતકુમાર એની હું મમ્મી છું અને મારો દીકરો દેવ છે એ એના પપ્પા લાયન્સમાં ચિત્ર શિક્ષક તરીકે સર્વિસ કરે છે, તેના માર્ગદર્શન નીચે ચિત્રો દોરે છે। હાલ 1 વર્ષથી તે મહેનત કરી અને ચિત્રો દોરતો હતો અને આજે એના બધા જ ચિત્રોનું પ્રદર્શન માણાવદરની અંદર બાલાસરા શેરી છે ત્યાં પંડાલની અંદર ચિત્ર પ્રદર્શન દ્વારા એણે પોતાની
ચિત્રની શૈલી અને ભક્તિ બેયનું પ્રદર્શન કરેલું છે. ઓખા સાગર કિનારે આવેલ સમુદ્ર કા રાજા સિદ્ધ વિનાયક મંદિર ખાતે 7 દાયકાથી ગણેશ ચતુર્થીના ગણેશ મહોત્સવમાં ઓખા મહારાષ્ટ્ર મંડળ દ્વારા ઉજવવામાં આવતો હોય છે, પરંતુ છેલ્લા 1 દાયકાથી ઓખામાં દરેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. આજરોજ ઓખા કા રાજા ગણેશને ગોડેશ્વર પરિવારના યજમાન પદે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવેલ પૂજનીય લાલજીભાઈ શાસ્ત્રી દ્વારા પૂજન અર્ચન કરવામાં આવેલ હતા. અહીં સદીઓ જૂના સિદ્ધ વિનાયક મંદિરે સમુદ્ર કા રાજા ગણેશને સમૂહ આરતી મહોત્સવ પૂજારી શ્રી રસિકભાઈ જોશીના યજમાન પદે કરવામાં આવી હતી ને ઓખાના યુવાનોમાં પણ ગણેશ મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરાય વરદા યશુરા પ્રિયાય લંબોદરાય સકલા યજગાદ્વિતાય નાગાનનાય શ્રુતિય જ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. 2023ના ગણપતિ ઉત્સવની બધાને બધાય. દ્વારકા નગરીની બાજુમાં આવેલ ઓખા મંડળમાં ઓખા કા રાજા આ પંડાલમાં આજે લગભગ 15 વર્ષ થયા ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે અને બધા યુવકો એ ગણપતિ ઉત્સવને ભારપૂર્વક ઉજવે છે. તેમજ ઓખા કા અવનવા અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવે છે. 11-11 દિવસ બધાય ઉત્સવો એક ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે. બોલો ગણપતિ દાદાની જય. દિવાળીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં સુરતમાંથી પોતાના વતનમાં લોકો જતા હોય છે અને તેની સામે ખાનગી બસ સંચાલકો દ્વારા બસ ભાડામાં ઉઘાડી લૂંટ ચલાવાતી હોય છે, જેની સામે સુરત એસટી વિભાગ દ્વારા અનોખી સેવા પૂરી પાડવામાં આવી છે, જેમાં 2500થી વધારે એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે, જેને લઈ મુસાફરીને લઈને ભાડામાં ખૂબ મોટી રાહત મળશે. 7 ઓક્ટોબરના દિવસથી દિવાળી બુકિંગ શરૂ કરી દેવામાં આવશે. આ બુકિંગ 3 પ્રકારે કરવામાં આવશે, જેમાં ઓનલાઈન બુકિંગ, ઓફલાઈન બુકિંગ અને ગ્રુપ બુકિંગ. લોકોને લાઈનમાં ઊભું ન રહેવું પડે તેના માટે ઓનલાઈન બુકિંગ ખાસ મહત્વનો ભાગ ભજવશે. સાથે જ ગ્રુપ બુકિંગમાં એક જ ગામના કે એક જ જગ્યાના 50 જેટલા લોકો જો એકસાથે બુકિંગ કરાવશે તો એસટી તેમના ઘર સુધી પણ મૂકી જશે. વિભાગીય નિયામક સુરત. નવેમ્બર માસમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન આવનાર છે. તેમાં 2500+ વધારે બસોનું આયોજન કરેલ છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહીસાગર તમામ ક્ષેત્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે. સૌરાષ્ટ્ર તરફનું જે સંચાલન છે ધારુકા કોલેજ ગ્રાઉન્ડ તરફથી સંચાલન થવાનું છે. તેમજ જે ગ્રુપ બુકિંગ છે જે રામચોક મેદાન છે ત્યાંથી કરવામાં આવશે. અને ઉત્તર ગુજરાત મહીસાગર પંચમહાલનું સંચાલન સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે ત્યાંથી સંચાલન કરવામાં આવશે. જે એક્સ્ટ્રા બસોનું સંચાલન 7-10ના રોજથી કરવામાં આવશે, જે 11 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાના છીએ. તેમજ આ જે એક્સ્ટ્રા બસો જે છે એમાં 3 પ્રકારે મુસાફરો આનો લાભ લઈ શકશે. એક છે કરંટ બુકિંગ એટલે પબ્લિક ત્યાં આગળ આવશે અને અમારી એક્સ્ટ્રા બસો થકી એમને મુસાફરી કરી શકશે. જ્યારે બીજું છે ઓનલાઈન બુકિંગમાં પબ્લિકે અમારા વેબ પોર્ટલ ઉપરથી અથવા તો અમારા કાઉન્ટર ઉપરથી એમને બુકિંગ કરવાનું રહેશે, જેમાં ઓનલાઈનમાં જે તે સમયે એ સમયે બુકિંગના સમયે પબ્લિકે ત્યાંથી એમને સ્થળેથી એમને બસ મળી જશે. ત્રીજું છે ગ્રુપ બુકિંગમાં એવું થશે કે 50 મુસાફરો હશે તો તેમને પોતાના સોસાયટી રહેણાંક વિસ્તાર સુધી જીએસઆરટીસી બસ એમના દરવાજે આવશે, ત્યાંથી એમના પોતાના વતન સુધી આ બસનું સંચાલન કરવામાં આવશે. હિંમતનગર સહિત ગુજરાતભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના એક કલાકારે પોતાની અનોખા અંદાજમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. પોતાની કલા થકી તેઓ ગણેશજીને અલગ અલગ રૂપમાં રજૂ કરી પોતાની શ્રદ્ધા બતાવી હતી. આજે હિંમતનગરના ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરનારા હિતેશ પંચાલ, હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, તેઓ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે અને આ આકૃતિને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેમનો ગણેશજી પ્રત્યેનો અનુરાગ તેમના દ્વારા સર્જાયેલ કેનવાસ પેઇન્ટિંગ, પેપર કટિંગ અને પેન્સિલ આર્ટમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગણેશજીના વિવિધ રૂપોને તેમણે પોતાની મૌલિકતાથી આલેખ્યા છે અને તેમને ચિત્રદેહ આપ્યો છે. તો માત્ર આટલું જ નહીં, તેમના પથ્થરમાં પણ કલર પૂરીને તેમણે ગણેશજીની એક અનોખી આભા ઉપસાવી છે. હું દીપક પ્રજાપતિ હિતેશભાઈને બાજુમાં જ રહું છું. હિતેશભાઈ બહુ જ સરસ કલાત્મક બધું કામ કરી રહ્યા છે, તો
એમણે જોયું તો આ પેપર કટિંગમાં, કેનવાસમાં, પેઇન્ટિંગમાં બધા જુદા જુદા ગણપતિ બનાવ્યા. હું જ્યારે જોઉં ત્યારે જાણે સાક્ષાત ગણપતિના દર્શન કરતો હોય એવો મને અહેસાસ થાય છે. એમનું ઘણું બધું કામ છે, પણ આજે મેં જોયું તો એમણે ઇલેક્ટ્રિક જુદા જુદા જે વેસ્ટ ગેજેટ હોય એનો ઉપયોગ કરીને એમને ગણપતિ બનાવ્યા છે. આ ગણપતિને જોતાં એમ લાગ્યું કે એમની બધી જે ક્રિયાત્મક કાર્યવાહી છે બહુ સરસ છે અને બહુ આનંદ થાય છે. અમે મોટાભાગે એમના આ બધી કામ જોવા આવીએ છીએ, પણ આજે ગણપતિ જોતાં મને બહુ સારું લાગ્યું. મેં મારી આર્ટની શરૂઆત ગણપતિથી કરી હતી અને ગણેશજી મારા માટે બહુ સફળ રહ્યા છે તેમ કહીશ, કેમકે મારા ચિત્રોમાં મોસ્ટલી મેં ગણપતિનો ઉપયોગ કર્યો છે. અને મેં કેનવાસ પેઇન્ટિંગ ગણેશજીના બનાવ્યા છે અને ગણપતિથી મેં પેપર કટિંગની શરૂઆત કરી, તો ગણપતિમાં પણ મેં ઘણા બધા પેપર કટિંગ બનાવ્યા છે અને વોટર કલરથી પણ બનાવ્યા છે. અને હમણાં લેટેસ્ટમાં મેં મારા એક ગણપતિ બનાવ્યા છે જેમાં મેં ઇલેક્ટ્રોનિક્સ પાર્ટનો ઉપયોગ કર્યો છે કે જેમાં ડાયોડ છે, કેપેસિટર છે, ટ્રાન્ઝિસ્ટર છે, તે બધા પાર્ટ્સનો મેં સોલ્ડરિંગ કરીને એક ગણપતિની પ્રતિમા તૈયાર કરી છે. અને બીજા ઘણા એવા મેં ચિત્રો તૈયાર કર્યા છે અત્યાર સુધીમાં, લગભગ 100 થી 150 જેટલા મેં ડ્રોઈંગ્સ તૈયાર કર્યા છે. અને ગણપતિના મેં અમુક ચિત્રોમાં મેં સ્ટોન કલર યુઝ કર્યો છે કે જે આપણા રાજસ્થાનમાં યુઝ વધારે થાય છે, કે જેને સ્ટોનમાં પીસી અને કલર બનાવવામાં આવે છે, એવા કલરોનો ઉપયોગ કરીને મેં પણ ગણપતિ બનાવ્યા છે. અને ઘણા એક્ઝિબિશનો પણ મેં કરેલા છે અને મારા ગણપતિની અત્યાર સુધીમાં બહુ બધી પ્રતિમાઓ મેં તૈયાર કરી છે, પેઇન્ટિંગમાં, કેનવાસ પેઇન્ટિંગમાં, પેપર કટિંગમાં. લગભગ 50 થી 60 જેટલા મેં ગણપતિ અત્યાર સુધીમાં તૈયાર કરી ચૂક્યો છું. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.